માર્ચ માસમાં આપણે જોવા જઈએ તો હમણાં ફેબ્રુઆરી માસમાં પણ વાદળવાળું વાયુ આવવાની શક્યતા છે જેમાં તારીખ ચોવીસ પચીસ છવ્વીસમાં ફેબ્રુઆરીમાં વાદળવાળું આવશે બીજો પશ્ચિમ વિક્ષોભ અઠાવીસ ઓગસ્ટની તારીખમાં આવશે પરંતુ પાછળ જે પ્રતિમ વિક્ષોપ વિક્ષોભ આવશે ત્યારે અસર છે એક માર્ચ મહિના સુધી જવાની શક્યતા રહેશે અને માર્ચ માસને તારીખ ચારથી ગરમી વધારે પડશે અને આ ગરમીના કારણે લગભગ અરબ સાગરમાં આપનો ભેજ અને પશ્ચિમ વિક્ષોપની અસરના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે ચોથી માર્ચે ગરમી પડશે માર્ચના પ્રથમ પખવાડિયા સુધી તો મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ બેતાળીસ ડિગ્રી સેલ્શિયસને પણ પાર કરી જવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ગરમી પડશે કોઈ કોઈ ભાગમાં તો ગરમી તેતાળીસ સેલ્સિયસ ડિગ્રી સેલ્સિયસ જેવી થઈ જવાની શક્યતા રહે છે પરંતુ હવે કમોસમી વરસાદ અંગે જોઈએ તો તારીખ સાત આઠ છે નવ માર્ચ અને બાદ અગિયાર બાદ ને તે તેર ચૌદ માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે માર્ચના મધ્યમાં પણ હવામાનમાં પલટો આવશે અને માર્ચના જે પ્રથમ પખવાડિયામાં હવામાનમાં પલટો આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ઝીમવરસાદ થશે કમોસમી વરસાદ થશે કરા પડવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં એક મજબૂત પટ્ટી વિકસોપ છે જેના કારણે લગભગ કચ્છના ભાગો ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગમાં વરસાદ થઈ શકે છે લગભગ બનાસકાંઠા બનાસકાંઠાના ભાગો અને કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહે છે પરંતુ ક્યાંક ક્યાંક સાચા પણ થઈ શકે પરંતુ જેમ જેમ ગરમી વધતી જશે તેમ 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 ઉત્તર પશ્ચિમી વિક્ષોભની સાથે અરબસાગરમાંથી આવતા ભેજવાળા પવનો અને બંગાળના ઉપસાગરના કરેલ પવનો આ પવનોના કારણે મર્ષ થશે ઠંડા પવનો ગરમ પવનો જ્યારે અંદર ભટકાવી પડતા હોય છે ત્યારે કરા પડવાની શક્યતા રહેશે એટલે માર્ચના લગભગ પ્રથમ સપ્તાહથી જ હવામાનમાં પડતો આવશે વિશેષ કરીને ચોથી માર્ચ પછી જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમી હોય એ ગરમી મધ્ય ગુજરાતમાં પડવાની શક્યતા રહે છે વલસાડમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે સુરતના ભાગો પણ કઈ કં ગરમી પડશે એટલે આ ગરમી અસહ્ય હશે માર્ચ માસમાં મજબૂત પચીમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે એપ્રિલ માસમાં પણ એક પચીમ વિક્ષેપ પાણી શક્યતા છે અને આ પચીબ વિક્ષોભના કારણે અને વધતી જતી ગરમીના કારણે જે અરબ સાગરમાંથી ભેજ જે છે એ ભેજ વધાર છે અને જેના કારણે છે ગુજરાતના ભાગો સુધીમાં પણ ઠંડા અને ગરમ પવનો ભટકાઈ જતાં કડા પડવાની શક્યતા રહે છે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે એપ્રિલ માસમાં હવામાનમાં બેસી તરફ પલટા આવવાની શક્યતા રહે છે એપ્રિલની શરૂઆતમાં અને ચૌદ એપ્રિલ આસપાસ અને એપ્રિલની મધ્યમાં પણ આવવાની શક્યતા રહે છે પરંતુ આ એપ્રિલમાં કરાની સાથે સાથે પવન વધારે છે જે હોર્ટિકલ્ચર પ્લાન્ટ માટે જરા એ પ્રતિકૂળ અસરવાળા રહી શકશે માર્ચ માસમાં પણ પવન વધારે છે પણ માર્ચ માસમાં જે ગરમી જે છે એ ઋતુમાં ઋતુમાં વિપર્યાય વધાર થતાં જનધનની હાનિ થવાની શક્યતા રહેશે રોગેશ હવામાન થશે અને એપ્રિલ માસમાં પણ જે હવામાનમાં વારંવાર ચેન્જ આવવાથી લગભગ જે પવનોની ગતિ વધુ રહેશે એટલે પવનોની ગતિ તો વધઘટ વધગટ થશે માર્ચ માસથી પણ વધઘટ થશે માર્ચમાં ક્યારે પવનની ગતિ વધારે રહેશે એપ્રિલમાં પણ પવનની ગતિ વધારે રહેશે અને મે માસમાં તો પવનની ગતિ વધારે રહી શકે પણ મેમાં આખરી ગરમી પડશે એટલે એપ્રિલ માસમાં ગરમી વચ્ચે માવસૂલ થવાની શક્યતા રહે છે